હવે નોકરી માટેની ઉજ્જવળ તક. છેલ્લા 5 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસના અનુભવી તો જલ્દી સંપર્ક કરો. શરૂ થાય છે 14 જુલાઈના રોજ અને હા, 10 દિવસ મફત ક્લાસનો લાભ લેવા સંપર્ક કરો યસ સથવારા 99785-86997. વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી ગુરુનાનક સોસાયટી તથા શ્રીનગર સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી વરસાદી પાણીના કેનાલમાં ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે અહીં પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાકરા ઉગી ગયા છે અને ગંદકી તથા કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના રીતસર ધજાગરા ઉડી રહ્યા છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી આપણા શહેરમાં જોરદાર વરસાદ પડ્યો જ નથી, તો પાલિકા તંત્ર દ્વારા આ કેનાલની સફાઈ તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. આ વિસ્તારના લોકોની ઈચ્છા છે કે પાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહી આ કેનાલની સફાઈ કરાવશે ખરા અને આ દુર્જમમાંથી બહાર કાઢશે ખરા. બોલો, હજુ વિસનગર શહેરમાં ચોમાસું શરૂ પણ થયું નથી ત્યાં તો મહેસાણા રોડ ઉપર આવેલી આદર્શ વિદ્યાલય પાસે વરસાદી પાણીના તળાવ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જો શહેરમાં અમદાવાદ વાળી થાય તો પછી આ રોડની શી હાલત થશે? અને પાલિકા દ્વારા શહેરીજનોને ચાલવા માટે બનાવેલી ફૂટપાથ ઉપર ખાનગી ચાલકો અને ધંધાકીય વેપારીને કબજો જમાવી લીધો છે. શું વરસાદ વધારે પડશે ત્યારે આ ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે રહેશે ખરી? પાલિકાના સત્તાધીશો દ્વારા આ રોડ ઉપર આવેલી ગટરો સાફ કરીને અહીં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા રહે છે. તો નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી? વિસનગર શહેરના ફાયર સ્ટેશનની બાજુમાં આવેલી માતૃશ્રી ચકુબાઈ બાલ મંદિર અને પ્રાથમિક શાળામાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારત વિકાસ પરિષદના શ્રી ડોક્ટર જયેશભાઈ શુક્લ, રાકેશભાઈ ગુપ્તા, હરેશભાઈ વ્યાસ, પૂજાબેન શુક્લ, દીપિકાબેન મોદી, વિશાલભાઈ મોદી અને પ્રકાશ સોની અને શાળાના આચાર્ય વંદનાબેન ઠાકર દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણીની શરૂઆત કરી હતી. શ્રી ડોક્ટર જયેશભાઈ શુક્લએ ગુરુવંદન વિશે બાળકોને સરસ માહિતી આપી હતી. શાળાની બાળાઓ દ્વારા આવેલા મહેમાનોને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું અને ગુરુ સમાન શાળાના આચાર્ય તથા શિક્ષિકા બહેનોને પણ કુમકુમ તિલક કરી આશીર્વાદ લીધા હતા. શ્રી હરેશભાઈ વ્યાસ દ્વારા ગુરુવંદનાની બાળકોને સરસ રીતે વાર્તાલાપ કરીને માહિતી આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દરેક ધોરણમાં જે બાળકો પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર રક્ષાબેન ડાયાભાઈ પટેલને સૌ મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદના મંત્રી શ્રી રાકેશભાઈ ગુપ્તાએ સૌ મહેમાનો સહિત બાળકોને ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે શપથ લેવડાવ્યા હતા, જ્યારે આજના દિવસે ખાસ ઉપસ્થિત રહેલા આજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ચિરાગકુમાર નવીનચંદ્ર શાહે પોતાના ધોરણ 1-4 અભ્યાસકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને આ શાળાના આચાર્ય અને ગુરુઓ વિશેની યાદો તાજી કરી હતી અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોતાની ગુરુદક્ષિણા રૂપે શાળામાં અભ્યાસ કરતા બાળકોને શુદ્ધ ઠંડુ પીવાના પાણીમાં મળી રહે તે હેતુથી વોટર કુલર ભેટ આપીને શાળા પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું હતું. ખરેખર દરેક વિદ્યાર્થીએ પોતાના જીવનમાં ઉપયોગી માર્ગદર્શન અને જીવન ઘડતરમાં માતા પિતા અને જે ગુરુઓએ રાહ ચિંધ્યો હોય તેમનું ઋણ અદા કરવું જ જોઈએ. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન આદર્શ સાયન્સ કોલેજ તથા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશ શરૂ થઈ ગયેલા છે. સંસ્કાર, શિસ્ત અને શિક્ષણને અનુસરતી વિસનગર શહેરની એકમાત્ર સંસ્થા આદર્શમાં પ્રવેશ મેળવીને તમારી ભવિષ્યની કારકિર્દી ઉજ્જવળ બનાવો. અહીં કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ જેવી લેબમાં અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને પોતાના અનુકૂળ સમયમાં વાંચવા માટે સુંદર લાઇબ્રેરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કમ્પ્યુટર શિક્ષણ માટે પણ સચોટ અનુભવી શિક્ષકના માર્ગદર્શન નીચે કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે અને ઓડિયો વિઝ્યુઅલ મોડર્ન ક્લાસરૂમની સુંદર વ્યવસ્થાની સાથે સાથે મલ્ટીમીડિયા હોલમાં પણ શિક્ષકના માર્ગદર્શન નીચે શિક્ષણ આપવામાં આવે છે. અને હા,
ખાસ અમારા આદર્શ યોગ અભ્યાસ કેન્દ્રમાં પણ પ્રવેશ શરૂ થઈ ગયેલ છે. વિદ્યાર્થીઓને રહેવા માટેની ઉત્તમ સગવડ એટલે આદર્શ છાત્રાલય તેમજ આદર્શ ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આજે જ સંપર્ક કરો. આદર્શ શૈક્ષણિક સંકુલ, સવાલા દરવાજા, વિસનગર. સંપર્ક કરો 0 27 65 22 22 41, 82 00 34 83 96. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.